ફળની ફાળવણી માટેની દુનિયાની અંદર જુદી જુદી રીતો છે અને એ પદ્ધતિઓને આધારે આ ઉત્પાદનના સાધનોને ક્યાં ક્યાં રોકવા, કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી એ ઉત્પાદન સાધનોની ફાળવણીની અંદર આપણે વાત કરીએ છીએ તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એક સંતોષ હોય તો ત્યાં બીજી જરૂરિયાત ઊભી થાય છે. આજે ચાલીને જનારો એમ કે સાયકલ હોય તો સારું, સાયકલવાળો એમ કે મોટરસાયકલ હોય તો સારું અને એ કાર હોય તો સારું, એમ ઉપર એક પછી એક વારંવાર આપણી જરૂરિયાતો હંમેશા ઉદ્ભવતી હોય છે. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ તેને સંતોષવા માટેના સાધનો છે એ મર્યાદિત છે. દાખલા તરીકે આપણી પાસે પૈસા કે નાણું છે એ મર્યાદિત છે, તો એટલા પ્રમાણમાં આપણી જરૂરિયાતો કેવી થઈ કે મર્યાદિત અમર્યાદિત છે પણ સંતોષી શકતા નથી, એટલે તેને સંતોષવાના સાધનો કેવા છે, મર્યાદિત છે. હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણીની વાત કરીએ તો પહેલું એમાં લઈએ અમર્યાદિત સાધનો, જેમાં માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વારંવાર ઉદ્ભવ્યા જ કરે. આજે બપોરે ખાધું હોય તો સાંજે ખાવા, આજે ખાધું હોય તો કાલે ખાઈએ, સવારે પાણી પીધું હોય તો બપોરે, કોઈ પણ તમે આપણી જરૂરિયાત લઈએ તો બધાની અંદર માનવી કેવું પ્રાણી છે, અસંતોષી પ્રાણી છે. એટલે વારંવાર જરૂરિયાતો ઉદ્ભવ્યા કરે છે પણ એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. એક જરૂરિયાત તમે સંતોષો તો જ તમારે બીજી જરૂરિયાતો ઉદ્ભવે, ચાલે. એટલે કેટલીક જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. હમણાં મેં વાત કરી કે આપણને એમ થાય કે જમવાની વાત કરીએ તો સવારે જીમા હોય તો પછી બપોરે, બપોરે જીમા હોય તો સાંજે, સાંજે જીમા હોય કે કાલે, આમ વારંવાર જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી ઉદ્ભવે છે. દાખલા તરીકે આજથી 50-60 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર અને મોબાઈલ છે સેલ્યુલર ફોન એનો ઉપયોગ કરતા નહોતા. જેમ જેમ ટેકનોલોજી વિકાસ પામી, વિજ્ઞાન આગળ વધ્યું, તેમ તેમ એ જરૂરિયાત હવે આજે સામાન્ય બનતી છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવિષ્કાર છે એ પણ જરૂરિયાતો વધુ ને વધુ ઉદ્ભવ પામે છે. તેથી જરૂરિયાતોમાંથી પસંદગી કરવી પડે છે. આપણે આપણી પાસે 5 જરૂરિયાતો ઉદ્ભવી તો 5માંથી પહેલી કઈ આપણે જરૂરિયાત સંતોષીએ તો એને ક્રમ આપવો પડે. પહેલાં એમ કહીએ કે આપણે દવાની જરૂરિયાત સંતોષી છે, પછી એમ કહીએ કે કપડાની જરૂરિયાત સંતોષી છે, પછી એમ કે મકાન લઈએ, તો એને અગ્રતા ક્રમ આપવો જોઈએ. એમ જરૂરિયાતો છે એની અંદર પસંદગી કરવાની રહે છે. આગળ એક પોઈન્ટ આપણે લઈએ છીએ. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં બીજો ક્રમ આવે છે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. એને ક્રમ આપવાનો, જરૂરિયાતો અમર્યાદિત છે અને તેને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે, એટલે આપણે આ મુદ્દો છે એ ઉદ્ભવ્યો, એટલે કે અગત્યનું ક્રમ મુજબ સંતોષવી. જે જરૂરિયાતનો આપણે સૌ પ્રથમ જરૂરી હોય ને એને ક્રમ આપવાનો, પ્રથમ ક્રમ. દાખલા તરીકે બીમાર વ્યક્તિ છે એ દવાને પ્રથમ ક્રમ આપશે, વિદ્યાર્થી છે એ પાઠ્યપુસ્તક અને બોલપેન છે એને પ્રથમ ક્રમ આપશે. તો આ રીતે એને અગત્યનો ક્રમ આપવાનો છે. એક સંતોષાય પછી બીજી સંતોષવાની, પછી ત્રીજી સંતોષવાની, એમ અગત્યનો ક્રમ આપવાનો. વધારે જરૂર હોય તે પ્રથમ ક્રમ અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો સંતોષવી પડે. વૃદ્ધ હોય તો એ લાકડીના ટેકો છે, ચશ્મા છે, બરાબર, આવી જરૂરિયાતો સંતોષ. એ એમ ન કે મારે ચોપડી લેવી છે અથવા મકાન લેવું છે, એવી નહીં જરૂરિયાત. એની જે જરૂરિયાત છે એને અગત્યનું ક્રમ આપવાનો. અગત્ય એટલે જે જરૂરિયાત અગત્યની હોય ને એને પહેલા ક્રમ આપવાનો. ત્યાર પછી ત્રીજી ઉત્પાદનના સાધનોની ફાળવણીનો મુદ્દો છે મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનો કુદરતી અને માનવીય સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ હોય તો એ જે કુદરતી હોય સાધનો અથવા કૃત્રિમ હોય માનવસર્જિત, એ સાધનો આધારિત મર્યાદિત સાધનોને એવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને આપણી બધી જ જરૂરિયાતો એક પછી એક સંતોષાતી જતી હોય. તેથી તેનો ક
કર્ક અસરપૂર્વક અને જરૂરિયાતોને લક્ષમાં રાખી સાધનોની ફાળવણી કરવી જોઈએ. હવે એના માટે શું કરવી? તો કે આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે ને એનો બગાડ ન થાય એ માટે કર્ક અસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને બીજું, ઉત્પાદનના સાધનો છે એ કેટલા છે ને એ આપણે લક્ષમાં લેવાના. હવે ઉત્પાદનના સાધનો હોય જ નહીં ને, આપણે પાંચ વ્યક્તિ હોય અને આપણે એમ કહીએ કે તળાવ ગાળી નાખું તો એ ઝડપથી એનો ઉકેલ ન લાવી શકાય. તો એને ઉત્પાદનના સાધનોને લક્ષમાં લઈ અને આપણી જરૂરિયાતો સંતોષવી. ચોથો ક્રમ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગો. ઉત્પાદનનું કોઈ સાધન એક ઉપયોગમાં આવે તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. હવે એની વાત કરું, જે જગ્યાએ તમે જમીન ઉત્પાદનનું સાધન જમીનને રોક્યું, તો જમીનની જ્યાં તમે વાવેતર કર્યું, દાખલા તરીકે એક એકર જમીન છે તો ત્યાં ખેતી કરી, તો હવે ત્યાં હોસ્પિટલ બનાવી શકાય નહીં, શાળા બનાવી શકાય નહીં, એને કહેવાય વૈકલ્પિક ઉપયોગો. બાકીની આપણે જે કહી શકાય જે ઉપયોગી એ છોડી દેવી પડે. તમે મુંબઈ જાઓ તો દિલ્હી જઈ શકો નહીં, એ રીતે વિકલ્પ આપે છે. એક સમયે એક ઉપયોગ થઈ શકે તે વૈકલ્પિક છે. એક સમયે એક સાથે બધી જ જરૂરિયાતો ક્યારેય શક્ય બની શકતી નથી અથવા પૂરી પાડી શકાતી નથી. એટલે આ અનેક ઉપયોગો ધરાવતા સાધનો હોય આપણી પાસે, દાખલા તરીકે અનેક ઉપયોગો શું ધરાવતા હોય, જમીન છે તો ત્યાં હોસ્પિટલે બનાવી શકો, શાળાએ સ્થાપી શકો, કોઈ કંપનીએ સ્થાપી શકો, કોઈ ધંધોય શરૂ કરી શકો અને ખેતી કરી શકે. એમાંથી જેમાં સૌથી વધુમાં વધુ વળતર મળતું હોય ને એવા પ્રકારની તમારી જરૂરિયાતો, દાખલા તરીકે હોસ્પિટલ બનાવો તો 100 કરોડ રૂપિયા મળે, બરાબર. તમે શાળા સ્થાપો તો 1 કરોડ રૂપિયા મળે. તો જેમાંથી વધુમાં વધુ પ્રોફિટ મળે આપણને એવો વિકલ્પ હંમેશા પસંદ કરવો, જેથી કરીને આપણી જરૂરિયાતો સરળતાથી સિદ્ધ કરી શકાય, અથવા વૈકલ્પિક ઉપયોગો એવો પસંદ કરવાનો જેમાંથી આપણે વધુમાં વધુ વળતર મળે. હવે અહીં સુધી રાખ્યું, બરાબર.